અત્યારે 6:30 વાગ્યા છે અને બધા વૃષ્ટિની સોરી હું ખાલી વૃષ્ટિની રાહ જોઈ રહ્યો છું. બસ હવે બધા છોકરાઓ છૂટે એટલે પછી એને મમ્મી દીપા ત્યાંથી નીકળી ગઈ છે ઓફિસથી, અને બેચારે રિક્ષા મળતી જ નથી. અને હવે લેપટોપવાળાએ કીધું કે આમાં જે સોફ્ટવેરનો ઇસ્યુ છે તો એ તો હવે તમારે બીજી જગ્યાએ જઈને પછી એ કરાવવું પડશે. એટલે મારું લેપટોપ હજી એમને એમ જ ચાલશે, એમ પેલું ચાર્જિંગ પ્લગ લગાવી લગાવીને જ ચલાવવું પડશે. વેલ, જો બહુ જ બધી ગાડીઓ આગળ છે, એકચ્યુઅલી છે ને અડધો રસ્તો રોકી જ દીધો છે, એટલી બધી ગાડીઓ અહીંયા છે. કારણ કે પાછળ તમે જુઓ ને તો બહુ જ બધી ગાડીઓ છે, કારણ કે જગ્યા જ નથી, રસ્તો એટલો નાનો છે ને કે પાર્કિંગ માટેની જગ્યા જ નથી મળતી એમ. એનીવેઝ ચલો હવે વૃષ્ટિબેન આવે એટલે અને એની મમ્મી આવે એટલે લઈને જઈએ. મને તમારા દરેક શબ્દ યાદ હતા, એટલું સરસ રીતે લખ્યું ને. અને મમ્મી જરાય ટેન્શન નહીં લે, તમારું પેપર 15 મિનિટ પહેલા પતી ગયું, આખી ક્લાસ નું છૂટી ગયું ખબર, કઈ ને કઈ. હા, હું એકલી જ હતી જ્યાં બેઠી હતી. મેં મારે 3 વાર પેપર ચેક કર્યું, મારું કઈ છૂટી નથી ગઈ, બધા લખે MCQ માં આઈ જ જશે. 48, 49, 50 બહુ જ સારા ગયા છે. સરસ, ચલો સારું યાર. ચેવરા અચાનક બે જણા આવી ગયા. હા યાર, સરપ્રાઈઝ હતું આ તો, સખત વાળું. તો પછી ક્યાંથી આવ્યા તમે? ઉડીને. એટલે તમે બે અલગ અલગ ડિરેક્શન થી આવ્યા? હાસ્તો હાસ્તો હાસ્તો. Wow, it was so nice. I mean like, wow. સરસ. લો, પેપર સારું ગયું એટલે ઘણું. હવે હા, બહુ સારું ગયું. પેટ પૂજા કરવા જઈએ હવે, ચલ હે ને. મને બી હોટેલ વાળો તૈયાર હશે ને જમવાનું બધું. હેલો, આજે 11 છે. તો ફરાળી કઈક લઈ લઈએ, એવું હોય તો ફરાળી તો લેવે ને. ફરાળી લેવે, ફરાળી લેવે. હા, તો માથી લઈ લઈએ. ચલો, બહુ બધાના પેરેન્ટ્સ આવી ગયા છે અને બધા કેમ બધાનો છે નીકળી ગયા, ઘણા બધા નીકળી ગયા. ચલો આપણે બી નીકળીએ હવે. એક્ચ્યુઅલી લાગી હતી ભૂખ, પણ હવે પર હમણાં જ યાદ આવ્યું કે આજે તો 11 છે એટલે વૃષ્ટિબેન ગયા છે ત્યાં ફરાળી બધું લેવા, ફરાળી બફળા અને ખીચડી ને બધું. તો હવે એ આવશે એટલે એ જ કહીશું આપણે. એક્ચ્યુઅલી મને બહુ ભૂખ નથી લાગી અને મારા દીકરીને બહુ ભૂખ લાગી. નહીં દીકરી, તને બહુ ભૂખ લાગી છે ને? એટલે પછી મેં બી કીધું કે બહાર જમી લેવા અને ભગવાન ના બધા લઈ લેવા ચાલે. મેં કે દર વખતે કરીએ છીએ એટલે આ વખતે કરવાની જ, આવું કરે. તો આપણે તો ખાલી દૂધ પીએ તો બી ચાલે યાર. આપણે જરાક પણ તમને સુગંધ આવી અને આમ વખાણ કર્યા તમે ખાવાના તો સમજી લો તમારો અપવાસ ગયો. પણ એટલે 11 ક્યારે એવી ના કરવી કે અપવાસ ક્યારે એવા ના કરવા કે તમને મોઢામાં પાણી આવી જાય ને કે ભાઈ યાર ખાવું છે યાર. તો એ તમારું કહેવું એટલે એના કરતાં ના કરો અને ભગવાનના બધા લોન કરો ને તો પ્રોપર પાડો એમ. મેં કહું શું મતલબ નથી એમ, સમજો. તો ભાઈ અત્યારે વાગે 8:30 અને હમણાં જે નાસ્તો જીમી અને આ જોઈએ છે યશોમતી મૈયા કે નંદલાલ. આ કૃષ્ણ ભગવાનની બહુ મસ્ત સિરિયલ હોય છે એમ. ઘણી વાર જ્યારે બી એમ ફ્રી હોય ને ત્યારે આ જોઈએ, એમ મજા આવે. સારું, ચલો. તો હવે આ બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. અને જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળી આવતા બ્લોગમાં. ટિલ ધેન, હેવ અ નાઇસ ટાઈમ. બાય બાય. ગુડ નાઇટ.